हवे अन्य समाचारों पर नजर करवामां आवे तो तालिबानी शब्द पर हवे राजनीति शुरू थई चुकी छे। मामलो गरमाई चुक्यो छे। तालिबान शब्द प्रयोग ट्वीट मुद्दे गरमाई छे राजनीति। अगाउ विपक्ष नेता धानाणीए पण ट्वीट कर्युं हतुं, गुजरातनी राह पर अफघानी तालिबानीओ आगळ वध्या। परेश धानाणीना ट्वीट पर नितिन पटेलनी प्रतिक्रिया, तालिबानीओने कोंग्रेसना नेताओ ज याद राखी शके, कोंग्रेसना नेता ज तालिबानीओनी सरखामणी गुजरात साथे करी शके। परेशभाई धानाणीए आवुं निवेदन कर्युं होय तो हुं वखोडुं छुं, सरदारधाममां आवुं निवेदन कर्युं होत तो ते आश्चर्यजनक छे। सरदारधाममां आवा विचार आवे ते पण आश्चर्यनी वात कही शकाय। परेश धानाणीना जे वक्तव्य छे तेने हुं वखोड़ी काढ़ू छू तेवुं पण स्पष्ट नितिन पटेल द्वारा कहेवामां आव्युं। उल्लेखनीय छे के जे रीते आ शब्दने लईने मामलो गरमायो छे, ત્યારે નીતિન પટેલે શું કહ્યું હતું આવો સાંભળીએ। દરેક જ્ઞાતિ જાતિ સમાજ સક્રિયતાથી ગુજરાતના વિકાસમાં ગુજરાતની પ્રગતિમાં સહયોગ આપતી હોય ત્યારે આવા તાલિબાનીઓને આ કોંગ્રેસના નેતાઓ યાદ રાખી શકે કે એમને સરખામણી એ ગુજરાત સાથે કરી શકે, એટલે પરેશભાઈએ જો આવું નિવેદન કર્યું હોય તો એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। અને જો અહીંયા સરદારધામમાં પરેશભાઈએ આવું નિવેદન કર્યું હોય તો પરેશભાઈને સરદારધામ જેવી પવિત્ર જગ્યામાં આવા વિચારો પણ એમને કેવી રીતે આવ્યા એ પણ મને આશ્ચર્ય થાય છે, અને અહીંયા આવા વિચારો વ્યક્ત કરવા બદલ પણ હું એમને એમના વક્તવ્યને વખોડી કરું છું। आज मुद्दे वधु माहिती साथे सोनल अपनी साथे जोड़ाया छे। जी सोनल, जे रीते कही शकाय के तालिबान शब्द प्रयोग पर हाल तो राजनीति गरमाई छे, परेश धानाणी द्वारा ट्वीट करायुं हतुं ने ते ज मुद्दे नितिन पटेले पण प्रतिक्रिया आपी। जी परेश धानाणीए जे ट्वीट करेलू हतुं, तालिबानो साथे गुजरात सरकारने सरखावी हती, त्यारे हवे आ मुद्दे आजे सरदारधाम खातेथी नितिन पटेले प्रतिक्रिया आपी छे। अने तेमणे जणाव्युं छे के कोंग्रेसना निवेदनने तेओ सखत शब्दोमां वखोड़ी काढे छे। आजे 9/11 छे अने आजे 9 सप्टेम्बरना જીતે અમેરિકા પર હુમલો થયો હતો અને 3000 થી વધુ નાગરિકોના મોત થયા હતા, ત્યારે આજના દિવસને તેમણે કાળો દિવસ તરીકે ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આજના દિવસે, બીજી બાજુ આજે પવિત્ર દિવસ તેમણે ગણાવ્યો હતો કે જ્યારે સરદારધામ સહિતમાં જયારે પ્રવૃત્તિઓ થઈ રહી છે, શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, ત્યારે આજના પવિત્ર દિવસે આવા વિઘટિત લોકોને એટલે કે તાલિબાનીઓને યાદ કરવા તે માત્ર કોંગ્રેસી નેતાઓ જ આવી પ્રતિક્રિયા આપી શકે, અને તેમણે તેમની જે આ નિવેદન હતું તેને વખોડી કાઢ્યું છે। અને તેમણે એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આજે પરેશ ધાનાણી જે છે કે સરદારધામ ખાતેના કાર્યક્રમમાં પાટીદાર નેતા તરીકે ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે તેમણે એ વાતને પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે જો તેમણે સરદારધામ ખાતે આ પ્રકારનું નિવેદન કર્યું હોય પરેશ ધાનાણીએ, આશ્ચર્ય થાય છે કે એક પોઝિટિવ સંસ્થા જે છે, હકારાત્મક કામગીરી કરી રહેલી સંસ્થા ખાતે ઉભા રહી અને જો પરેશ ધાનાણીએ નિવેદન કર્યું હોય તો તેમણે વધારે વખોડી કાઢ્યું છે, આવો શબ્દ પણ નીતિન પટેલે વાપર્યો હતો। એટલે જે રીતે તાલિબાનના ઉપર અત્યારે રાજનીતિ ગરમાઈ છે અને તેમના જે ટ્વીટ છે તેના સંદર્ભે ભાજપની એટલે કે નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે, અને તેમણે સખત શબ્દ કોંગ્રેસીઓની જે વાત છે તેને વખોડી કાઢી છે। જી જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।